हानिकारक सूक्ष्म जीवों
तो संक्रमित व्यक्ति माथी जे स्वच्छ व्यक्ति मा हवा पानी के खोराक द्वारा आ जे रोग नो फैलावो થાય છે તેને ચેપી રોગો કહે છે। હવે કેટલા ચેપી રોગો નો તમને ઉદાહરણ આપું તો કોલેરા છે, શરદી છે, શીતળા છે, પછી ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબી, ક્ષય છે, આવડા એના ઉદાહરણ છે। તો ઉદાહરણ તરીકે શરદી, શીતળા, ઉધરસ, ટીબી, ટીબી એટલે કે ટ્યુબરક્યુલોસિસ, બીજું નામ એનું ક્ષય પણ છે। તો આ બધા એના ઉદાહરણ છે કે જે ચેપી રોગોનો ફેલાવો કરે છે। કોલેરા પણ એમાં હવે જ્યારે શરદીથી પીડાતી વ્યક્તિ છીંક ખાય તો સૂક્ષ્મ બુંદોની સાથે ઘણા બધા વાયરસ હવામાં ફેલાય છે। દાખલા તરીકે મને શરદી થઈ હોય અને હું છીંક ખાઉં એટલે હવામાં બુંદોની સાથે ઘણા બધા જે શરદીના વાયરસ છે તે ફેલાય છે। હવે એ હવા જો કોઈ સ્વચ્છ વ્યક્તિના શ્વાસમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં આવે તો એ વાયરસ એના શરીરમાં પ્રવેશે છે અને બીજી વ્યક્તિને પણ છીંક આવે છે, બરાબર છે। તો જે સ્વચ્છ વ્યક્તિ જે છે એને પણ શરદી થઈ જાય છે। એટલા માટે જ કહેવામાં આવે છે કે જ્યારે આપણને ઉધરસ કે છીંક આવે છે ત્યારે રૂમાલ આડો રાખવો જોઈએ અથવા તો કોઈ પણ કપડું આડું રાખવું જોઈએ, જેથી કરીને આપણો રોગ જે છે તે બીજાને લાગી શકે નહીં। તો ત્યાર પછી આપણે વાત કરીએ તો કેટલાક કીટકો તથા પ્રાણીઓ એવા પણ હોય છે કે જે રોગકારક સૂક્ષ્મજીવોના વાહકનું કાર્ય કરે છે। કેટલાક કીટકો તથા પ્રાણી એ પણ એવા હોય છે કે જે રોગકારક નું વાહકનું કાર્ય કરે છે, એટલે કે રોગને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું કાર્ય કરે છે। ઉદાહરણ તરીકે આપણા જે ઘરમાં જે માખી હોય છે, હવે માખી જે છે કોઈ રોગિષ્ટ વ્યક્તિ હોય, કોઈ રોગિષ્ટ વ્યક્તિ હોય એના મળ પર જ્યારે આ માખી બેસે તો એ માખીના પગ અને શરીર સાથે એ વાયરસ જે છે એ સૂક્ષ્મજીવ જે છે તે એની સાથે ચોંટી જાય છે। હવે ક્યારે ખુલ્લું રાખેલા ખોરાક પર આ માખી ત્યાંથી બેસે એટલે કે એ વાયરસનું શું કર્યું, વાહકનું કાર્ય એ માખી કરે છે। તો એ વાયરસ ત્યાંથી ક્યાં લાવ્યો, ખુલ્લા ખોરાક પર જ્યારે આ માખી બેસે છે ત્યારે આ વાયરસ આ સૂક્ષ્મજીવ જે છે એ ત્યાં સ્થળાંતરિત થાય છે અને એ ખોરાક જો કોઈ વ્યક્તિના ખાવામાં આવે તો એને પણ રોગ થઈ શકે છે, એ પણ બીમાર પડી શકે છે। એટલા માટે જ કહેવામાં આવે છે કે ખુલ્લો ખોરાક રાખવો જોઈએ નહીં અથવા તો ખુલ્લો ખોરાક ખાવો જોઈએ નહીં, કારણ કે એમાં કઈ જગ્યાએથી વાયરસ કે સૂક્ષ્મજીવ આવ્યો છે એ કોઈને કાંઈ ખબર રહેતી નથી અને આપણે બીમાર પણ પડી શકીએ છીએ, માટે ખુલ્લો ખોરાક ખાવો જોઈએ નહીં। એવી રીતે માદા એનોફિલિસ મચ્છર તેનું તે પણ એક ઉદાહરણ છે જે મેલેરિયાના પરોપજીવીનું વાહક છે। તો માદા એનોફિલિસ મચ્છર જે છે એ પણ એનું કાર્ય કરે છે। તો માદા એનોફિલિસ મચ્છર જેથી મચ્છરની સંખ્યા વધી જાય તો આપણી બીમાર પડવાની એ સંભાવના છે
એ પણ ઘણી બધી વધી જાય છે. માટે કોઈ પણ જે નીર પાણી એકત્રિત થવા દેવું જોઈએ નહીં. બરાબર છે. ત્યાર પછી આપણે જોઈએ કે મનુષ્યમાં થતા કેટલા સામાન્ય રોગો અને ફેલાવા થતા અને અટકાવવાના જે ઉપાય છે એના વિશે આપણે ચર્ચા કરી. તો એના માટે આપણે પાઠ્યપુસ્તકમાં એક કોષ્ટક આપેલું છે, એ કોષ્ટક તમે જોઈ શકો છો અને એ જ કોષ્ટક હું અહીંયા તમને બોર્ડ ઉપર લાઈવ કરીને એ જ કોષ્ટક તમને બતાવું છું. તો તમે અહીંયા બોર્ડ ઉપર એક કોષ્ટક જુઓ છો, બરાબર. હવે આ કોષ્ટકમાં આપણે સૌથી પહેલું ખાનું છે કે માનવ રોગ, ત્યાર પછી છે રોગકારક સૂક્ષ્મજીવ, ત્યાર પછી છે ફેલાવાની રીત અને બચવાના સામાન્ય ઉપાયો. તો માનવ રોગ સૌથી પહેલા આપણને આવેલો છે કે ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબી ક્ષય, બરાબર. જે રોગકારક સૂક્ષ્મજીવ બેક્ટેરિયા છે, એના રોગકારક સૂક્ષ્મજીવ ક્યાં છે? બેક્ટેરિયા. અને તે હવા દ્વારા ફેલાય છે. ત્યાર પછી આપણને બીજો રોગ આવેલો છે કે ઓરી, તો એ વાયરસ એનું રોગકારક સૂક્ષ્મજીવ છે અને એ પણ હવા દ્વારા ફેલાય છે. ત્યાર પછી આપણે આવેલું છે અછબડા, જે રોગકારક સૂક્ષ્મજીવ છે વાયરસ અને એ હવા અને જે કોઈ સંક્રમિત વ્યક્તિ છે અછબડા એ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી પણ તે ફેલાય છે. ત્યાર પછી આપણે આવેલું છે પોલિયો, એનું રોગકારક સૂક્ષ્મજીવ પણ છે વાયરસ અને એની ફેલાવાની રીતે હવા અને પાણી, હવા અને પાણી દ્વારા પણ આ રોગ પોલિયો રોગ જે છે તે ફેલાય છે. અને આપણે આ ચાર રોગ જોયા, ટીબી, ઓરી, અછબડા અને પોલિયો. આ બધાથી બચવાના સામાન્ય ઉપાય છે કે જે દર્દીને સંપૂર્ણ રીતે અન્ય વ્યક્તિથી અલગ રાખો. તો કે આમાંથી કોઈ પણ રોગ થયો હોય જે વ્યક્તિને, બરાબર, એ દર્દી જે છે એને જે સ્વચ્છ વ્યક્તિ છે બધા જ વ્યક્તિથી અલગ રાખો અને દર્દીની વ્યક્તિગત વસ્તુઓ અન્યથી અલગ રાખો અને યોગ્ય ઉંમરે એની રસી ઉપાડો. તો એની રસી છે આ બધા રોગોની, તો આ રોગોની રસી પણ એક યોગ્ય ઉંમરે મુકાવવી જોઈએ જેથી કરીને તે રોગ જે છે તે વધુ ફેલાય શકે. ત્યાર પછી તમને આપેલું છે કે કોલેરા, તો કોલેરાનું રોગકારક સૂક્ષ્મજીવ છે બેક્ટેરિયા કે જે પાણી અને ખોરાક બંને દ્વારા ફેલાય છે. ત્યાર પછી તમને રોગ આપેલો છે કે ટાઇફોઇડ, તો ટાઇફોઇડ જે છે એ નું રોગકારક સૂક્ષ્મજીવ આપણે વાત કરીએ તો એ છે બેક્ટેરિયા અને એ પણ પાણી દ્વારા ફેલાય છે. તો કોલેરા અને ટાઇફોઇડથી બચવા માટે શું કરવું જોઈએ? તો વ્યક્તિગત સ્વચ્છતા રાખો તેમજ તે માટેની સારી ટેવો કેળવો, એટલે કે વ્યક્તિગત તમે તમારી જાતને સ્વચ્છ રાખો. પછી યોગ્ય રીતે રાંધવામાં આવેલો ખોરાક જ ખાવો અને ઉકાળેલું પાણી પીવું. યોગ્ય રીતે રાંધવામાં આવેલો ખોરાક ખાવો અને ઉકાળેલું પાણી બને તેટલું વધારે પીવું અને યોગ્ય ઉંમરે એની રસી મુકાવવી. ત્યાર પછી તમને રોગ આપેલો છે કે હિપેટાઇટિસ એ, જેનું રોગકારક સૂક્ષ્મજીવ છે વાયરસ અને તે પાણી દ્વારા ફેલાય છે. હવે આ હિપેટાઇટિસ એ જે રોગ છે તેનાથી બચવા માટે આપણે ઉકાળેલું પાણી પીવું જોઈએ અને યોગ્ય ઉંમરે આપણે એની રસી મુકાવવી જોઈએ. સૌથી છેલ્લે તમને આપેલું છે મેલેરિયા, તો એના વિશે આપણે અત્યારે વાત કરીએ કે માદા એનોફિલિસ મચ્છર જે છે તે મેલેરિયા રોગનું વાહકનું કાર્ય કરે છે. તો રોગકારક સૂક્ષ્મજીવ છે એનું પ્રજીવ અને ફેલાવાની રીત છે મચ્છર. હવે મેલેરિયાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ? તો મચ્છરદારીનો ઉપયોગ કરવો જોઈએ, મચ્છર ભગાડવાના રસાયણો વાપરો અથવા તો કીટનાશકનો છંટકાવ કરો. હવે આજુબાજુ ભરાયેલા પાણીને દૂર કરી મચ્છરને પ્રજનન કરતા અટકાવો. તો આ બધા એના શું છે? તો કે બચવાના સામાન્ય ઉપાયો છે. તો અહીંયા આપણું આ પુસ્તક જે છે તે પૂર્ણ થાય છે. અને ત્યાર પછીનો આપણો ટોપિક આવે છે કે પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મજીવો. ત્યાર પછી નો આપણો ટોપિક કયો છે? પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મજીવો. તો પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મજીવો આપણે જોઈએ કે અનેક સૂક્ષ્મજીવો માત્ર મનુષ્ય તેમજ વનસ્પતિમાં જ રોગના કારક નથી, પરંતુ ઘણા બધા પ્રાણીઓમાં પણ છે, બરાબર, રોગ ઉત્પન્ન કરે છે. ઉદાહરણ તરીકે એન્થ્રેક્સ, તે મનુષ્ય તેમજ ઢોરમાં થતો ગંભીર રોગ છે એન્થ્રેક્સ. યાદ રાખો એન્થ્રેક્સ, એન્થ્રેક્સ રોગ જે છે તે મનુષ્ય અને ઢોર આ બંનેમાં થતો રોગ છે એન્થ્રેક્સ.
આવી રીતે ધોરમાં જતા બીજા પણ બે રોગ છે જેના નામ છે કે ફૂટ અને માઉથ ડિસીઝ જે વાયરસ દ્વારા થાય છે ફૂટ અને માઉથ ડિસીઝ જેનો વાહક કામ કરે છે વાયરસ વાયરસ દ્વારા કરે છે અને આ બંને રોગ છે તે એમાં થાય તો કે ઢોરમાં આ બંને રોગ છે તે ઢોરમાં થતા હોય છે અને વાહકનું કાર્ય પણ કરે છે તો કે વાયરસ જે છે તે તેના વાહકનું કાર્ય કરે છે તો આજના લેક્ચરમાં આપણે બે ટોપિક વિશે અભ્યાસ કર્યો એક તો હાનિકારક સૂક્ષ્મજીવો જે જેની વ્યાખ્યા શું છે તો કે જે સૂક્ષ્મજીવો મનુષ્ય પ્રાણી તેમજ વનસ્પતિમાં રોગ ઉત્પન્ન કરે છે તેને રોગકારક સૂક્ષ્મજીવો કહે છે સૂક્ષ્મજીવો જે છે તે કપડાં ખોરાક તેમજ ચામડાની વસ્તુઓ હોય આ બધી વસ્તુઓને તે ખરાબ કરે છે ત્યાર પછી મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો તો મનુષ્યમાં સૂક્ષ્મજીવો જે છે તે શ્વાસમાં લેવાથી હવા દ્વારા પીવા લાયક પાણી દ્વારા કે ખોરાક દ્વારા શરીરની અંદર પ્રવેશે છે અને તે સંક્રમિત વ્યક્તિથી બીજી કોઈ સ્વચ્છ વ્યક્તિ હોય તેમાં પણ એના સંપર્કમાં આવવાની રહે છે તેથી તેને ચેપી રોગો કહે છે એના ઉદાહરણ છે શરદી શીતળા ઉધરસથી કોલેરા કોલેરા એ પણ એક ચેપી રોગ છે તો આ બધા એના ઉદાહરણ છે ત્યાર પછી આપણે જોઈએ કે માદાયંત્રી મચ્છર જે છે બરાબર જે મેલેરિયા રોગ ઉત્પન્ન કરી શકે છે અને માદા એવિસ મચ્છર જે છે તે ડેન્ગ્યુ યાદ રાખજો આપણને આટલું બધું વધી જાય માદા એન્ફિલિસ મચ્છર કે તો મેલેરિયા અને માદા એડિસ મચ્છર કે તો ડેન્ગ્યુ ત્યાર પછી આપણે એક કોષ્ટક જોયું કે કોષ્ટકમાં આપણે જે મનુષ્યમાં થતા રોગો બરાબર એ કઈ રીતે ફેલાય છે એમાં કયા સૂક્ષ્મજીવો કાર્ય કરે છે એટલે કે રોગકારક સૂક્ષ્મજીવો કયા છે અને એનાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ એના ઉપાયો કયા એના વિશે જોયું અને એના પછી છેલ્લા પ્રોટોકોલ જોયું કે પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મજીવો તો એન્થ્રેક્સ રોગ જે છે એ મનુષ્ય તેમજ ઢોરમાં થાય છે અને ફૂટ અને માઉથ ડિસીઝ જે છે તે વાયરસ દ્વારા રોગનું કારક છે અને તે ઢોરમાં ફેલાય છે તો આજના લેક્ચરમાં બસ આટલું જ અને પછીનો જે ટોપિક છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરવાનો છે.